उनाळामां मेघरज તાલુકાના તળાવો અને નદીના પાણી સુકાઈ રહ્યા છે। તળાવોમાં અને નદીઓમાં પાણી નાખવાની ખેડૂતની માંગ વચ્ચે અરવલ્લી જિલ્લામાં મેશવો, માઝુમ, વેડી, વાત્રક સહિત ડેમનું પાણી સિંચાઈ યોજનાથી ઉનાળાના સમયે તળાવ અને નદીઓમાં આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ સેવાઈ રહી છે। મેઘરજ તાલુકામાં આવેલા કેટલાય તળાવો અને નદીઓમાં આઝાદીના વર્ષો વીતવા આવ્યા છતાં સિંચાઈ યોજનાથી પાણી પહોંચતું નથી। અરવલ્લી જિલ્લામાં ચોમાસામાં નહીવત પડેલા વરસાદને કારણે હવે ઉનાળાની ઋતુમાં ધીરે ધીરે પાણીના સ્તર નીચે જવા લાગી રહ્યા છે અને પાણીની સમસ્યા ઉદ્ભવે તેવું પણ દેખાઈ રહ્યું છે। મેઘરજ તાલુકાના છેવાડામાં આવેલા ગામો જેવા કે રેલાવાંડા, વાવકંપા, જીતપુર, ખાખરિયા, ઈસરી, તર્કવાડા, નવાગામ, રખાપુર, ગેડ, બીડી, છાપરા, પટેલ છાપરા, કુલોણ, પંચાલ, લાલપુર, અંતોલી, શણગાલ સહિત અનેક ગામો આવેલા છે, પરંતુ ઘણા ખરા વિસ્તારોમાં તળાવ તો આવેલા છે પણ આઝાદીના વર્ષો વીતી ગયા છતાં આજ દિન સુધી કેટલાક તળાવો અને નદીઓની અંદર સિંચાઈ યોજના અંતર્ગત પાણી આપવામાં આવતું નથી, જેના કારણે ઉનાળાની ઋતુમાં તળાવ અને નદીઓમાં પાણી પણ જોવા મળતું નથી। જરિયાવાડ, વાવકંપા, માળકંપા, અહીંયા કુણોલ, વાણિયાવાડ, ભાટકોટા, શિવરાજપુર કંપા, ગોકચુવાણ, બોજરસુંબા આ બધા અમારા ગામ વિસ્તારના ગામડા છે, પણ આ ઉનાળાની અંદર બિલકુલ પાણી અમારા આ રહેતું નથી અને ગામડામાં તળાવો છે પરંતુ આ સાલ વરસાદ પણ ઓછો હતો જેને કારણે તળાવમાં બિલકુલ પાણી નથી અને અત્યાર સુધી નદીમાં પણ પાણી નથી ને અત્યાર સુધી કોઈ અમારા તળાવ ભરવાની યોજના બની નથી। ક્યારેક ક્યારેક વાતો સાંભળવા મળે કે તમારે આ તળાવ ભરવાના છે પણ કાગળ ઉપર યોજનાઓ બને છે અને તળાવમાં પાણી પડતા નથી, જેના કારણે અત્યારે અમારા ભૂગર્ભના તળ બિલકુલ ખલાસ થઈ ગયા છે। ખેડૂતોને અને પશુઓને ઘાસચારો માટે બિલકુલ અત્યારે પાણીની કોઈ સગવડ નથી, ઘાસચારા માટે પણ ફાંફા મારવો પડે છે અને પશુધન પણ હવે મરવાને આરે છે, તો તાત્કાલિક અમારા વિસ્તારની અંદર તળાવો ભરવાની કંઈક યોજના બને। અમારા મેઘરજ તાલુકાની વૈડી ડેમ તેમજ માઝુમ ડેમ અને મેશવો તથા વાત્રક ડેમમાં અપૂરતો જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ આ ડેમનું પાણી કેટલાક વિસ્તારોમાં પહોંચતું નથી, જેને કારણે ઉનાળાની સિઝનમાં પાક પકાવવા માટે ખેડૂતોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે। મેઘરજ તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં જ તળાવો, નદીઓ અને ચેકડેમોમાં તળિયા પણ દેખાઈ ગયા છે, કેટલાક ચેકડેમ અને તળાવો પણ સુકાઈ ગયા છે, ત્યારે તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં પાણી પણ વહેતું બંધ થતાં ખેડૂતો પણ હવે ચિંતાતુર બન્યા છે। વધુમાં મેઘરજ તાલુકામાં 161 તળાવો અને 44 ચેકડેમ આવેલા છે, પરંતુ પાણીનો નહિવત જથ્થો હોવાથી ઉનાળા પાક માટે સિંચાઈના પાણીની સમસ્યાને લઈ અને મોટું નુકસાન પણ જતું હોય છે। તળ બધા ઊંડા નીચા જતા રહ્યા છે, તે સત્વરે આવી રીતે આ સરકાર શ્રી આ રીતે આપે પાણીનો લાભ અમને જુએ અને આ બાજુ બહુ હંમેશા છે, આગળ અમે રજૂઆતો બહુ કરી છે પણ કોઈ આ બાજુ કાગળ ઉપર જ એ પેલું ચાલ્યા કરે છે, આ બાજુ અમને કોઈ આ યોજનાનો લાભ મળ્યો નથી આજ સુધી, તે આજ સત્વરે જ કરવા વિનંતી। મેઘરજ તાલુકામાં દર વર્ષે ઉનાળામાં સિંચાઈ માટે પાણીની સમસ્યા જે છે તે સર્જાય છે અને ખેડૂતોને પણ પાક તૈયાર થવાના સમયે બોર, કુવા, તળાવો અને ચેક ડેમ તેમજ વાત્રક નદી તેમજ ડેમના પાણી પણ સુકાઈ જતા હોય છે, તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો પણ વારો આવે છે। ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની સમસ્યા પણ સર્જાય છે, જેથી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોની વર્ષોથી માંગ છે કે વાત્રક તેમજ છીવાડાના વિસ્તારમાં આવેલા નદીમાં ઉપરવાસથી પાણી નાખવામાં આવે તો બારે માસ નદીઓ વહેતી રહે તો પશુપાલકો અને ખેડૂતોને પણ દર વર્ષે ભોગવવી પડતી મુશ્કેલીઓ પણ દૂર થાય તેમ છે। તેમજ અરવલ્લી જિલ્લામાં જીવાદોરી સમાન આવેલા ડેમમાં મેશવો, માઝુમ, વૈડી, વાત્રક ડેમમાં પણ સરકાર દ્વારા ઉનાળાની સિઝનમાં પાણી પૂરું પાડવામાં આવે અને આ ડેમમાં સિંચાઈ યોજના થકી આવેલા તળાવો અને નદીઓમાં પાણી પૂરું પાડવામાં આવે એવી હાલ ખેડૂતો માંગ સેવી રહ્યા છે। આ વર્ષે થોડો વરસાદ ઓછો હોવાને કારણે પાણીની બહુ સમસ્યા છે, તો સરકારશ્રી કંઈક તળાવ ભરવાનું વિચારે તો સારું એવું મારું માનવું છે।
अरवली जिल्लामां आवेला तालुकाना विविध गामोमां संभवित पाणीनी तंगीनी वात करीए तो मोडासाना 105 गाम आवेला छे, जेमां संभवित तंगीना गामो 45 आवेला छे, ज्यारे मालपुरना 99 गाम आवेला छे जेमां संभवित तंगीना गामो 48 जेटला छे। आ सिवाय मेघरजना 130 गाम जेमां संभवित तंगीना नामो पण 82 जेटला छे, तो भिलोडना 146 गाम आवेला छे के जेमां संभवित तंगीना गामो 75 छे। अरवली जिल्लामां कुल 675 गामोमां हाल संभवित कुल 340 जेटला गामोमां पाणीना तंगीना एंधाणो पण देखाई रह्या छे। आ विस्तारमां बहु समस्या छे, सरकारश्री आना माटे कंईक करे અને ડેમમાંથી ત્યાંથી પાઇપલાઇન નાખી ઉદ્વાહન કરીને ગમે તે રીતે પાણી તળાવો ભરે અને અમારી માજુમ નદીમાં ગમે ત્યાંથી પાણી નાખે તો આ પાણી પ્રજાને કામ લાગે, પશુઓને કામ લાગે, એના લીધે ખેતીનો થોડો વિકાસ સારો થાય, આ અમારી સરકારને અપીલ, નમ્ર અપીલ છે। બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા।